હવે આગળ વાત કરીએ તો વિસનગરની. વિસનગરમાં તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ધારાસભ્ય ગ્રુપ દ્વારા નવી મંડળીઓની રજીસ્ટ્રેશન અને જૂની મંડળીઓના ફંડ વધારો કરવાની અરજીઓ લઈ જતા ચેરમેન કે મેનેજર હાજર ન હોવાથી ક્લાર્કે અરજીઓ સ્વીકારવાનો ઇનકાર કરતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાને રાજ્યમાં ઘટતી ઘટનાઓ માટેનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે, ત્યારે વિસનગરના સહકારી ક્ષેત્રને પણ રાજકારણ ભરખવા જઈ રહ્યું હોય તેમ વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ધારાસભ્યના ગ્રુપ દ્વારા નવીન મંડળીઓના રજીસ્ટ્રેશન અને જૂની મંડળીઓમાં ફંડ વધારો કરવાની અરજીઓ લઈ જતા ચેરમેન કે મેનેજર હાજર ન હોય ક્લાર્કે અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા અરજદારોએ હોબારો મચાવ્યો હતો. આ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં 30 વર્ષથી એક હથ્થું શાસન ચાલતું હોવાનો અરજદારો દ્વારા કટાક્ષ રૂપે આક્ષેપ કર્યો હતો. જોકે અરજદારોએ જિલ્લા રજીસ્ટ્રારની ફરિયાદ કરી સરકારમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારતા અંતે આ સંઘના હિસાબી ક્લાર્કે નવી મંડળીઓની 31 અને ફંડ વધારા માટેની 14 મરી કુલ 45 અરજીઓ સ્વીકારી હતી. સામાન્ય રીતે સહકારી મંડળીઓ સમાજ અને ખેડૂતો સહિત શ્રમજીવીઓના વિકાસ માટે વિકસાવી હોય છે. વાસ્તવિકતાની જો વાત કરવામાં આવે તો રાજકારણ સહકારી ક્ષેત્રને ભરખી રહ્યું છે, ત્યારે વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં એક સાથે 31 નવીન મંડળીની રજીસ્ટ્રેશન સામે કયું કારું રાજકારણ રમાઈ રહ્યું છે તે તો આવનાર સમય સ્પષ્ટ કરશે. અતુલ પટેલ, ZSTV વિસનગર.